સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકડા બોલાવી ને તમને લૂંટી લઈ નુખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. તળાજામાં લગ્ન સમૂહમાં આહિર સમાજના અગ્રણી દ્વારા ચારણ સમાજના સોનલમાં અને દીકરીઓ પર કરાયેલી ટીકા ટિપ્પણીનો વિવાદ જે વંટોળી ચડ્યો છે તેને હવે આહિર સમાજના અગ્રણીઓ થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે. આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તળાજામાં 14 ફેબ્રુઆરીના રોજ હીર દેવાત બોદર સમૂહ લગ્ન સમિતિ તળાજા દ્વારા 8મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના અગ્રણી ગીગા ભમરે ચારણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને જે બાદ ચારણ અને ગઢવી સમાજ રોષે ભરાયો. ત્યારે એક વ્યક્તિ દ્વારા સમાજ પર કરાયેલી ટિપ્પણીના કારણે આખા સમાજ પર તેની શું અસર પડે છે અને આખો સમાજ તેની શું સજા ભોગવે છે તેનું ઉદાહરણ આપણે જોયું. ત્યારે હવે આ વિવાદને ટાળવા માટે થઈને આહિર સમાજના અગ્રણીઓએ સોનલધામ મંડળા પહોંચીને માં સોનલને પ્રાર્થના કરી છે અને ગિરીશ આપાને મળીને સમાજના એક વ્યક્તિ દ્વારા કરાયેલી ટિપ્પણી બદલ માફી માંગી છે અને દિલગીરી વ્યક્ત કરી છે. સાંભળો સોનલધામ મંડળા પહોંચેલા આહિર સમાજના અગ્રણી વિક્રમભાઈ માણમે ચારણ અને આહિર સમાજના સંબંધો વિશે શું કહ્યું. વીરાભાઈ જોટવા, ભાઈ જેઠાભાઈ પાનેરા અને અમે સૌ આહિર આગેવાન દર્શન કરવા માટે આવ્યા છીએ. આહિર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે, આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મનદુખો થાય, એ મનદુખો ન થાય આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ. એટલો જ અમારો આદર છે. મા સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે, સંબંધોની રીતે રહીએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય. આ સંબંધો વધુ ગાઢ થશે અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો, આદરણીય છે અને આદરણીય રહેશે. જાજી ચર્ચા નથી કરતો, પરંતુ આ બંને સમાજનો પ્રેમ, એના મિત્રો, એના ભાઈચારા અને એનો જે પરંપરાગત જે પ્રેમ છે, એ પ્રેમ હંમેશા જળવાઈ રહે એટલી આપ સૌને વિનંતી કરું. ત્યારે હાલ તો વિક્રમભાઈ માણમે આહિર ચારણ સમાજના લોકોને આ વિવાદને લઈને શાંત રહેવાની અપીલ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વિવાદ શાંત થશે કે વકરશે. તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.